Good morning friends. પછાનો હવે આપણા ચેપ્ટર માં આગળ વધીએ સ્વાધ્યાય 12.2 અને એના જે છેલ્લા દાખલાઓ જે પણ બચેલા છે તેને ફટાફટ ફિનિશ કરીએ એટલે આ ચેપ્ટર તમારો આ વિડિયો માં કમ્પ્લીટ પૂરો થશે બરાબર છે ભાઈ સ્વાધ્યાય 12.2 ના ચાર દાખલાઓ આપણે આની આગળના પાર્ટ સુધી માં જોઈ ગયા છે હવે આપણે લઈએ છીએ દાખલો નંબર 5 જેમાં મને એવું કહેવામાં આવ્યું છે કે 21 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ ભાઈ વર્તુળ જે ત્રિજ્યા એટલે કે r મને મળે છે 21 સેન્ટીમીટર અને એવું કીધું છે કે એમાં એમાં ત્રિજ્યા વાળા વર્તુળનું એક જે ચાપ છે એ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે 60 નો ખૂણો આંતરે એટલે કે થીટા બરાબર 60 વિદ્યાર્થી મિત્રો આગળના પાઠના દાખલામાં પણ હું બોલી ગયો છું ફરીથી અત્યારે કહું છું કે આ જે ચેપ્ટર છે એના દાખલાઓમાં મને ત્રિજ્યા મળી ગયો ખૂણો મળી ગયો r મળી ગયો થીટા મળી ગયો મતલબ એમ સમજો કે બધું મને પહેલેથી રકમમાં આપી જ દીધું હવે મારે કરવાનું શું હોય ફક્ત ને ફક્ત જે કઈ વસ્તુ અંદર મને શોધવાની કીધી હશે ફટાફટ એના સૂત્ર મારવાના દાખલા ગણવાના આટલું જ કામ હતું બરાબર ને એટલે સૂત્ર દિમાગમાં ફટાફટ યાદ રાખી લેવાના ચલો આ લોકો જે પ્રમાણે કીધું તે પ્રમાણે આકૃતિ પણ બનાવી દેવાની આપણે ફટાફટ કે ભાઈ આ વર્તુળ ત્રિજ્યા 21 સેન્ટીમીટર જોઈ શકો તમે બરાબર છે આ વર્તુળનો મારો ચાપ છે જુઓ એને એમ કીધું કે કેન્દ્ર આગળ 60 નો ખૂણો અંતર્યો એટલે પ્રમાણે કામ પતી હવે આ લોકની અંદર મને એવું પહેલો પણ સવાલ પૂછવામાં આવેલો છે કે ચાપની લંબાઈ શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો ચાપની લંબાઈ ને આપણે એલ નામ આપેલું છે ચાપની લંબાઈ લઘુ ચાપ આપવાનો થીટા બરાબર 60 છે તો કે ગુરુ ચાપ ના બને એની પર તમને મેં સમજ આપેલી છે બરાબર છે તો જો આ લઘુ ચાપની લંબાઈ શોધવાની છે તો આ લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર તમને મેં આપેલું છે સૂત્ર અહીં આપણે મારે શું કહેવાય એલ બરાબર પાઈ આર થીટા છેદમાં 180 જેમાં આપણે ફટાફટ કિંમત મૂકીએ તો પાઈ ની કિંમત રહેશે 22 ના છેદમાં 7 રકમમાં ફટાફટ જોઈ લઈએ કે કઈ આપેલું છે પાઈ બરાબર 3.14 લેવું તો ભાઈ 5 માં નાખવાનો પાઈ બરાબર 3.14 લેવું નથી આપેલું એટલે આપણે પાઈ ની કિંમત લઈશું 22 ના છેદમાં 7 આર એટલે કે 21 થીટા એટલે કે 60 છેદમાં 180 શું થશે 0 અને 0 ઉડી જશે ત્યાર પછી 6 તાળી 18 ઉડી જશે નીચે ગુણાકાર કરો 21 થાય છે નીચેના 21 અને ઉપરના 21 ઉડી જાય જવાબ આવશે 22 22 ની બાજુમાં શું તો ભાઈ લઘુ ચાપની લંબાઈ શોધેલી છે અને લંબાઈનો એકમ સેન્ટીમીટરમાં આવે તમે સેન્ટીમીટરનો વર્ગ નહીં કરતા લંબાઈ સેમી હોય તો સેમીમાં જ આવે ત્યાર પછી બરીક પણ સેમીમાં જ આવે કારણ કે પણ એક પ્રકારની લંબાઈ જ છે ક્ષેત્રફળ હોય તો સેમીનો વર્ગ થાય બરાબર ચાલો હજુ આપણે આગળ વધીએ હવે આગળ આપણે શું શોધવાનું છે તે લઈએ ભાઈ પહેલું કામ પતી ગયું છે સવાલ નંબર 2 આવો પૂછવામાં આવેલો છે કે ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ તો ભાઈ જવાબ નંબર 2 ચાપ વડે બનતા હવે આ લોકોનો શબ્દ છે કે વૃતાંશનું ક્ષેત્રફળ હવે આપણને ખબર છે કે આ લઘુ ચાપ હોય તો લઘુ વૃતાંશ જ બનવાનું કારણ કે વૃતાંશના સંગત જે મારો ચાપ છે તે લઘુ ચાપ છે એટલે હું જવાબમાં એવું લખું કે ભાઈ ચાપ વડે બનતા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ હવે હજુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે તમે કહેશો કે સૂત્ર છે આપની પાસે પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 યાદ કરો આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું બીજું પણ એક સૂત્ર આપેલું છે 1/2 LR હવે તમે આ દાખલામાં જુઓ તમે આ સૂત્રમાં છો ને પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 તો પણ તમે જવાબ મળશે અને બીજું સૂત્ર છે 1/2 L અને ખાલી આર તો આ દાખલામાં મને વિદ્યાર્થી મિત્રો લઘુચાપની લંબાઈ L ની કિંમત ખબર પડી ગઈ છે 22 તો આ દાખલામાં એવું મને થશે કે આ સૂત્ર નહીં મારે મારે તો પણ ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી પણ આ સૂત્ર કરતાં આ સૂત્રમાં બોલો કામ ફટાફટ એકદમ ઈઝીલી પતી જાય એટલે આપણે એવું કરીએ છીએ કે પેલું જે સૂત્ર બીજું છે ને તે મારી આપણે કે ભાઈ બનતા વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 L R
किमत हो मुकी दई है एक ना छेद मा 2000 तो एक ना छेद मा 2000 रहेसे l ની કિંમત નોમિનલમાં મળી 22 અને r એટલે વર્તુળની ત્રિજ્યા એટલે કે 21 16 છે એકદમ આરામથી જો ઓડા આપણે ઉડાવી લઈએ 11 નું 22 બરાબર છે ત્યાર પછી જો 21 અને 11 નો ગુણાકાર કરો તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 231 હવે તમે આ શું શોધ્યું છે ક્ષેત્રફળ શોધ્યું છે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જવાબ લખો ને તો એ જવાબ લખી દીધા પછી તમારે ચેક કરવાનું કે જવાબ એટલે શું છે ભાઈ ક્ષેત્રફળ છે તો ભાઈ ક્ષેત્રફળ છે એટલે ફટાફટ દિમાગમાં યાદ આવે કે ભાઈ આપણે એકમ શું લખવાનું તો ભાઈ સેમી સ્ક્વેર બોલો બરાબર છે હજુ પણ કંઈક પૂછાયું છે તો આ આ બુકની અંદર જે આપણો પાંચમો દાખલો છે એમાં બે સવાલના જવાબ પટી ગયા છે ત્રીજો સવાલ એવો છે કે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ લાવવાનું છે બરાબર મારો જે વૃત્તખંડ છે એનો લઘુ વૃત્તખંડ જ છે દિમાગમાં બધું ઉતરી ગયેલો છે તો ચલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લાવવાનું હોય હવે બરાબર ખાસ સમજજો ભાઈ તો લઘુ વૃત્તખંડ આમાં મારે બનાવવો પડે પણ તમને એ પણ ખબર છે કે લઘુ વૃત્તખંડ સેમાથી બને ભાઈ લઘુ વૃત્તખંડ બને લઘુ વૃત્તાંશમાં ખ્યાલ છે ને બરાબર છે આ લઘુ વૃત્તાંશ આકાર છે એમાં યાદ કરો શું કરીએ છીએ આપણે કે આપણો જે ચાપ છે એના બે અંત્ય બિંદુ એને જોડતા રેખાખંડ આ રેખાખંડથી બનતો જે નીચેનો પ્રદેશ છે ભાઈ અમારી જે જીવા બની વર્તુળની તો આ જીવા અને આ ચાપ એનાથી ઘેરાયેલા પ્રદેશને લઘુ વૃત્તખંડ કહેવાય બરાબર તો આપણે શું શીખવાડેલો છે કે લઘુ વૃત્તખંડનો ક્ષેત્રફળ જોઈતું હોય લઘુ વૃત્તખંડ એટલે આનો તો પહેલા આખા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લેવું પડે ભાઈ આખા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું હોય તો મને પહેલેથી ખબર છે હવે આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી તમને શું કીધેલું છે કે ઉપરનું આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એને બાદ કરે ત્રિકોણ જોઈતો નથી હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ભાઈ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર 9 માં ધરવામાં આવે ત્રિકોણનું ક્ષેત્રફળ પહેલું જો કોઈ પણ ત્રિકોણ માટે સાદો ત્રિકોણ હોય તો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર અર્ધ ગુણ્યા પાયો ગુણ્યા વેધ સૂત્ર નંબર 2 કાટકોણ ત્રિકોણ માટે જે આપણે આની આગળના પાઠમાં એક દાખલો ગણેલો તેમાં કાટકોણ ત્રિકોણ આવેલો તો એ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને મારે બાદ કરવાનું છે એટલે આનું સૂત્ર હું યાદ રાખી છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અડધો ગુણ્યા કાટ ખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર એમાં કર્ણ ન આવ્યા ભાઈ 9 માં ધોરણની અંદર ત્રીજો પણ એક ત્રિકોણ આવેલો સમબાજુ ત્રિકોણ અલગ અલગ પ્રકારના ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર આવેલા 9 માં ધોરણની અંદર બરાબર છે તો એ સૂત્ર છે સમબાજુ ત્રિકોણનું વર્ગમૂળ માં 3 છેદ માં 4 ગુણ્યા બાજુનો વર્ગ તમારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવા માટે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પણ આવડતા હોવા જોઈએ ને તો તમને હું ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર આપી રહ્યો છું હેરોનનું સૂત્ર પણ આવેલું વર્ગમૂળમાં s 9 માં ધોરણ કૌંસમાં s માઇનસ a બીજા કૌંસમાં s માઇનસ b ત્રીજા કૌંસમાં s માઇનસ c જ્યાં a b c જે છે એને આપણે ત્રિકોણની ત્રણ બાજુના માપ કહીએ છીએ s જે છે એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે તો આ બધું યાદ રાખવું પડશે કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણે શોધવું પડશે આપણે અને અત્યારે પણ આપણે આકૃતિમાં આપણે જોવા જઈએ તો આપણે છે ને આ લઘુ વૃત્તાંશનું આખું ક્ષેત્રફળ મળી ગયું 231 એમાં મારે શું કરવું પડશે સોરી એમાં મારે શું કરવું પડશે આ જે મારો ચાપ છે એના બે અંત્ય બિંદુને જોડતી હું જીવા જોડીશ અને જેવી હું આ જીવા કમ્પ્લીટ કરું ને વિદ્યાર્થી મિત્રો તો તમે સમજી શકતા હશો કે ત્રિકોણ OAB બનશે હવે આ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ લાવતા પહેલા તો મને જાણવું એ જરૂરી છે કે ત્રિકોણ OAB છે કેવો એમાં હું એક વસ્તુ તો આરામથી જોઈ શકું છું કે વિદ્યાર્થી મિત્રોમાં OA નું જેટલું માપ છે એટલું જ OB નું માપ છે ત્રિકોણની અંદર બે બાજુના માપ તો સરખા જ છે અને યાદ રાખજો કે આ ચેપ્ટરમાં ઉપર બનતો જે ત્રિકોણ છે ને ત્રિકોણ OAB હંમેશ માટે બે બાજુ તો સરખી ધરાવતો હશે જ હશે કારણ કે એ બંને બાજુ એટલે વર્તુળની ત્રિજ્યા છે OA પણ વર્તુળની ત્રિજ્યા OB પણ વર્તુળની ત્રિજ્યા એટલે હર હંમેશ સમદ્વિ બાજુ તો હશે જ હશે હવે મારે એ ચેક કરવું છે કે આ સમબાજુ પણ બને કે નહીં બને ત્રીજી બાજુનો માપ સરખો થાય છે ત્યારે ચેક કરી લઈએ એના માટે 9મા ધોરણના નિયમ કામ પર લગાડો તો યાદ કરો 9મા ધોરણ
જેમાં આપણે એક પ્રમેય એવો શીખેલા હતા કે ત્રિકોણની અંદર આ ત્રિકોણની BC છે આ ત્રિકોણમાં ધારો કે કોઈ બે બાજુના માપ સરખા છે તો યાદ કરો આપણે શું શીખેલા કે આ બે બાજુના માપ સરખા હોય તો એની સામેના ખૂણાના માપ પણ સરખા થાય ધોરણ 9 ની અંદર આવનારો એક પ્રમેય છે એટલે જો આ AB બાજુ હોય ને એની સામેનો ખૂણો C યાદ આવી જશે તમને 9 માં ધોરણ આ AC બાજુ છે એની સામેનો ખૂણો B તો આપણે એવો પ્રમેય ખ્યાલ છે કે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય આ બે બાજુના માપ સરખા હોય તો આ બે ખૂણાના માપ પણ સરખા થાય બોલો ખ્યાલ આવે છે તો એના આધારે આપણે જો આ જગ્યા પર વિચારીએ તો હું આરામથી કહી શકું કે આ બે ખૂણાના માપ સરખા આની સામેનો ખૂણો B આની સામેનો ખૂણો A હવે ખૂણાના માપ સરખા તો થાય કેટલા કેટલા એ પણ જરા જોઈ લઈએ ફટાફટ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તમે કહેશો 180 180 માં આનો માપ કેટલો થઈ ગયો 60 તો આ બે ખૂણાનો સરવાળો 120 થવો જોઈએ આનો અને આનો સરવાળો 120 થાય એમાં આ ખૂણો ઉમેરી દઉં એટલે સરવાળો થઈ જાય 180 હવે તમે સાંભળો આ બંને ખૂણાનો સરવાળો 120 થતો હોય અને પાછા મેં તમને હમણાં સમજાવ્યું કે બંનેના માપ સરખા છે તો મને તમે 60 60 ના માપ થાય એવું કહેશો કે નહીં કહેશો કે આનું માપ પણ 60 આનું માપ પણ 60 તો તો તમે મને કહેશો કે સાહેબ ત્રિકોણ સમકોણ બની ગયો સોરી તો તો તમે મને કહેશો કે આ ત્રિકોણ સમકોણ બની ગયો ત્રણ ખૂણા સરખા અને આપણને એ પણ થાય છે કે અગર ત્રણ ખૂણા સરખા હોય તો આ ત્રણ બાજુ પણ સરખી જ થાય મતલબ કે આ ત્રિકોણ સમબાજુ થાય ત્રણ જે ત્રિકોણના ત્રણ ખૂણાના માપ સરખા હોય એને ત્રણ બાજુના માપ પણ સરખા જ થવાના એટલે આ રેખા ખાતે AB છે એનું માપ પણ 21 જ થાય તો મતલબ કે ત્રિકોણની અંદર ત્રણ બાજુ સરખી થાય કે સમબાજુ ત્રિકોણ થયો હોય તો આ દાખલામાં આપણે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું જે સૂત્ર છે વર્ગમૂળમાં 3 છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ આ સૂત્ર આપણે દાખલામાં મારીશું અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું બરાબર છે તો જે તમને મેં સમજાવ્યું એને લખવાનું કેવી રીતે તે ફટાફટ જોઈ લઈએ કે ભાઈ હવે ત્રિકોણ OAB માં OA બરાબર OB થાય જેનું કારણ રહેશે કે આ બંને કેમ સરખા તેનું કારણ છે એક જ વર્તુળની ત્રિજ્યા એક જ વર્તુળની તમે ગમે એટલી ત્રિજ્યા દોરો બધાના માપ સરખા થાય બરાબર છે હવે જો ત્રિકોણમાં જે OA બરાબર OB થાય એનો મતલબ એમ કે અગર બે બાજુ સરખી તો બે ખૂણાના માપ પણ સરખા એનો મતલબ એમ થાય કે OA ની સામે આવે ખૂણો B એટલે આપણે આ નામથી લખી શકીએ કે ભાઈ ખૂણો B is equal to OB ની સામે આવે ખૂણો A જો બે બાજુ સરખી તો બે ખૂણા પણ સરખા બરાબર છે હવે બંનેના માપ કેટલા તે લાવવાની કોશિશ કરીએ તો એના માટે તમે લખીશું કે ભાઈ તેમ છે ત્રિકોણ OAB માં ફટાફટ એક કામ કરીએ ત્રણ ખૂણાનો સરવાળો કરી દઈએ માપ ખૂણો O વત્તા ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 ત્રિકોણમાં ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય જે પૈકી ખૂણા O નું માપ મને રકમમાં આપી દીધેલું છે પહેલેથી 60 આવશે એનું માપ નથી ખબર આ બંનેનું માપ સરખું જ આવું કરે છે તો જ્યાં B દેખાય છે ત્યાં આપણે A લખી શકીએ કે B બરાબર A બંનેના માપ સરખા છે બરાબર 180 અંશ જ્યાં B છે ત્યાં A લખી દીધું 60 ને મોકલી આપીએ સામે સાઈન સામે જશે તો અહીંયા A વત્તા A એટલે તમે જોઈ શકશો કે ખૂણો A બે બરાબર બાદબાકી કરીએ એટલે 120 આ બે છે સાથે છેદમાં જશે 120 ના બે સરખા ભાગ કરીએ જવાબ આવે 60 એટલે કે ખૂણા A ની કિંમત પણ 60 A ની સાથે B સમાન છે તો લખી શકો ને કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર 60 આવશે તેમજ ભાઈ ખૂણો O તો પહેલેથી 60 નો છે બરાબર ને A અને B પણ 60 ના છે અને પેલો O તો પહેલેથી 60 નો આપેલો છે
मतलब કે આપણે એવું કહી શકીએ કે આ ત્રિકોણ સમકોણ થાય તો લખીએ તમે માટે ત્રિકોણ OAB સમકોણ ત્રણ ખૂણાના માપ સરખા સમકોણ થવાથી સમબાજુ કોણ થાય એટલે આટલી આપણે વાત કરીને આ ત્રિકોણ સમબાજુ છે એવું સાબિત કરી દીધું તો હવે આપણે આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર વાપરી શકીએ બરાબર તો હવે આગળનું કામ કરીએ કે ભાઈ માટે સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે વર્ગમૂળમાં 3 છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ ત્રિકોણની ત્રણ બાજુ હોય ત્રણમાંથી કોઈ પણ બાજુ લઈ લો બધીના બધાના માપ એકસર થવાના છે બરાબર ને કોઈ પણ બાજુ લો ત્રિકોણની બધાના માપ એકસર થવાના છે બરાબર છે તો આપણે લખીએ કે ભાઈ માટે સોરી માંગા નહીં આવશે બરાબર નું ચિહ્ન આવશે વર્ગમૂળમાં 3 / 3 નો વર્ગમૂળ લઈ નીકળે એમ જ રહેવા દો છેદમાં 4 / બાજુ નો વર્ગ બાજુ એટલે કે 21 નો વર્ગ કરવો પડશે ત્રિકોણની ત્રણ ત્રણ બાજુના માપ 21 છે એટલા માટે હવે 21 નો વર્ગ કરીએ એટલે 441 થશે એને સાથે વર્ગમૂળમાં 3 નો ગુણાકાર નહીં થાય કારણ કે આ સમમેય સંખ્યા છે આ સમમેય સંખ્યા છે 3 નો વર્ગમૂળ લઈ નીકળે એમ જ રહેવા દો છેદમાં કેટલા આવશે તો ભાઈ 4 બસ આ જવાબ મારો ફિક્સ રાખે ક્ષેત્રફળ છે એટલે હું લખીશ સેમી નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો મને ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું જેને મારે શું કરવાનું છે આ લઘુવૃત્તાંશનું જે ક્ષેત્રફળ આપેલું 231 એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું છે તો મને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળવાનું છે જે મને સવાલ છે તો બરાબર છે એના આધારે આપણે લખીએ દાખલાનો જવાબ નંબર 3 કે ભાઈ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું કરીશું પહેલા આપણે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધી કાઢીશું એમાંથી આપણે માઇનસ કરીશું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે 231 બરાબર છે ત્યાર પછી માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે 441 વર્ગમૂળમાં 3 / 4 આ બાદબાકી પણ થવાની નથી તો આ જવાબને હું આમ જ રહેવા દઉં કેટલું સારું કહેવાય બોલો ને આનો ગુણાકાર થાય ની એને સંદર ભાગાકાર થાય ની ગુણાકાર થયો ભાગાકાર થયો તો બાદબાકી પણ સાથે કરવાનું આ જવાબ તો રહેવા દઉં પણ ક્ષેત્રફળ છે એટલે આપણે સાઈડ પર લખી દઈએ કે ભાઈ સેન્ટીમીટરનો વર્ગ બરાબર છે તો આ સાથે તમારો દાખલો નંબર 5 જે છે તે પણ કમ્પ્લીટલી આ પૂરો થાય છે આગળ વધીએ છીએ ચેપ્ટર ની અંદર આવનારો દાખલો નંબર 6 લઈએ છીએ ભાઈ છઠ્ઠો દાખલો છે એને લખવા માંગુ છું 15 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો વર્તુળ એટલે આપણે વર્તુળ વાળી આકૃતિ બનાવી લેવાની ભાઈ જેમાં છે ને ત્રિજ્યા કેટલી રાખવામાં આવેલી છે 15 સેન્ટીમીટર એટલે આ પહેલી ત્રિજ્યા OA બરાબર 15 બીજી ત્રિજ્યા OB બરાબર પણ 15 બરાબર બંને ના આપણે આ જે છે ને A અને B ને જોડતો રેખા પર દોરી દઈએ આ ભાઈ 15 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો વર્તુળ શું કરે છે કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાલી આટલી માહિતી આપેલો ને કે આ 60 ડિગ્રી નો ખૂણો બનાવે તે દિવસે યાદ રાખજો કે આ ત્રિકોણ છે ને વર્તુળની અંદર બનતો આ ત્રિકોણ સમબાજુ થાય 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 જ સેમ લોજિક અહીં આવવાનું જો આ બે ના માપ તો સરખા જ હોય OA બરાબર OB તો તમે કહેશો કે ખૂણો A અને ખૂણો B ના માપ પણ સરખા અને એમાંથી આ 60 નો છે તો પહેલા બે એકવાર ફરીથી આ દાખલાને જેમ સેમ આ જગ્યા પર પૂરો થિયરી લખવાની આવવાની એટલે તમે યાદ રાખજો કે જ્યારે પણ તમે વર્તુળની અંદર વર્તુળની અંદર આ OA અને OB ત્રિજ્યા વાળો કામ કરો અને બે ત્રિજ્યા વચ્ચે તમારો 60 નો ખૂણો બને ને તે દિવસે તમે ફટાફટ ડીમા પાઈ આગળ કરી લો કે આ સમબાજુ ત્રિકોણ જ બને અને આ સમબાજુ ત્રિકોણનો ક્ષેત્રફળ સૂત્ર પણ યાદ રાખી લેવાનું વર્તુળમાં 3 / 4 / બાજુનો વર્ગ નવમો ધોરણની બધી વસ્તુ આવી રહી છે બરાબર છે ચલો આપણે આગળ વધીએ
लकी रहे पहला तो भाई के भाई धारो के वो केंद्रित वर्तुल के अंदर धारो के वो केंद्रित वर्तुल में भाई सो से ओ ए बराबर ओ बी बराबर आर वर्तुल की त्रिज्या बराबर 15 सेंटीमीटर તેમજ જે થીટા છે એ રહેશે 60 ડિગ્રી બરાબર છે હવે મને શું શોધવાનું છે તે આપણે ફટાફટ જોઈ લઈએ ભાઈ સૌથી પહેલા તો મને કીધું છે કે લઘુવૃત્તખંડ શોધી કાઢો અને ગુરુવૃત્તખંડ શોધી કાઢો ભાઈ હજુ જો તો પાઈ બરાબર 3.14 લેવાનું છે ભૂલી ના જાય કે આ હું લખી રાખું છું પાઈ બરાબર 3.14 લેવાનું છે અને આમાં હું કીધું છે કે વર્ગમૂળમાં 3 બરાબર તમે શું લેશો 1.72 લેજો જો આ રકમમાં મને કઈ દીધેલું નહી હતું સૂચના નહી આપેલી હતી એટલે મેં કહેને એને એમ જ રહેવા દીધું જે દાખલામાં સૂચના ના આપી હોય તે દાખલામાં વર્ગમૂળમાં 3 એમને એમ રહેવા દેવાના જે દાખલામાં સૂચના આપી છે કે આ કિંમત લેજો તો એ દાખલામાં કિંમત લેવાની બરાબર છે શું શોધવાનું છે બે વસ્તુ લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ પહેલા લાગી જાય લઘુવૃત્તખંડ પણ લઘુવૃત્તખંડ ડાયરેક્ટ નહીં આવે પહેલા મારે લઘુવૃત્તાંશ લાવવાનો એમાંથી ત્રિકોણ બાદ કરવાનો ત્રિકોણ હું બોલી ગયો સમબાજુ છે चलो तो फटाफट काम चालू कर देते हैं के लघु वृत्तांश नो क्षेत्र चलो सूत्र आपन से जो 1/2 LR पण वा सूत्र नहीं बारो कारण के मने आ दाखला में l नहीं खबर એટલે આપણે સૂત્ર માર્યું શું કર્યું પેલું પાઈ r સ્ક્વેર થીટા ના છેદ માં 360 જેમાં પાઈ ની કિંમત રહેશે 3.14 એટલે કે 314 લખીશ છેદમાં 100 લખા પછી r નો વર્ગ એટલે કે 15 ગુણ્યા 15 બે વખત થીટા એટલે કે 60 અને છેદમાં 360 શૂન્ય અને શૂન્ય ઉડી જશે 6 36 ઉડી જશે બે વડે ભાગ ચાલશે 43 6 157 2 314 થાય 3 વડે ભાગ ચાલશે 3 5 55 15 5 75 થશે એટલે 157 ને તમારે 75 વડે ગુણવાનું ભાઈ 157 ને 75 થી તમે ગુણશો જવાબ આવશે 11775 હવે તો છેદમાં 100 છે છેદમાં 100 છે એટલે પાછળથી આપણે બે પોઈન્ટ કટ કરી લઈશું ભાઈ જવાબ આવશે 117.75 આ મને શું મળી ગયું લઘુવૃત્તાંશનું ક્ષેત્ર આખું પણ તમે સમજી શકતા હશો કે મને સવાલમાં લઘુવૃત્તખંડનું લાવવાનું છે આટલું તો ક્ષેત્રફળ લાવવાનું છે તો તમે કહેશો કે સર આ લઘુવૃત્તાંશ ના આવી ગયો એમાંથી આ ઉપરનો ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરી દેવાનું ત્રિકોણ સમબાજુ બનેલો છે આ દાખલાને જે હોય તમને હું પહેલા સમજાઈ જોઈ ગયો તો એનું લખાણ શું કરવાનું તો ભાઈ આનું મેઠું જ લખીશ એક સરખું જ લખવાનું હશે કે ભાઈ હવે આ જે ત્રિકોણ OAB છે ને એમાં તો OA બરાબર OB થાય એનું કારણ શું કે આ બંને જે છે ને એક જ વર્તુળની ત્રિજ્યા છે બરાબર છે તો એની પરથી જુઓ અગર આ બે બાજુના માપ સરખા હોય તો શું નિયમ છે નવમા ધોરણમાં ભણી રહેલા કે આની સામેનો ખૂણો B અને આ OB છે એની સામેનો ખૂણો A જે બે બાજુ સરખી એના સામ સામેના ખૂણા પણ સરખા થાય નવમા ધોરણમાં ભણેલા છીએ એટલે લખી શકાય કે બે બાજુના માપ સરખા તો ખૂણો A બરાબર ખૂણો B બે ખૂણાના માપ પણ સરખા તેમજ ભાઈ આ બે ખૂણાના માપ સરખા પણ કેટલા કેટલા સાઈન સાઈન ના થાય ને એને આપણે ગણતરી કરી તો બતાવી લઈએ તેમ જ ત્રિકોણ OAB માં ત્રણ ખૂણાઓ સરવાળો કે ભાઈ ખૂણો O વત્તા ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 એમાંથી O નું માપ ચેક કરેલો 60 અંશ છે A એટલે A B એટલે પણ એ લખી દઉં કારણ કે બે ખૂણાના માપ સરખા છે 180 સરવાળો કરો એ એ બે વાર આવે છે એટલે બે વખત માપ ખૂણો એ 60 ને સામે મોકલી આપો એટલે કે -60 બાદબાકી કરો 120 બે કાઢ હશે છેદમાં ખૂણો એ બરાબર 120 આંશના છેદમાં 2
સર કોણો એ બરાબર 60 પણ આપણે શું લખ્યું છે કે કોણો એ બરાબર તો કોણો બી છે એટલે જવાબ આમ લખે કે કોણો એ બરાબર કોણો બી બરાબર 60 બંનેના નામ 60 છે તેમજ વિદ્યાર્થી મિત્રો પહેલેથી મને કોણો ઓ પણ 60 નો આપેલો છે તેમજ કોણો ઓ બરાબર પણ 60 મતલબ ત્રિકોણ કેવો બની ગયો ભાઈ સમકોણ સમકોણ બની ગયો એટલે સમબાજુ પણ કહેવાય તો લખે આજ આજ સેમ પણ તો લખો છો કે ભાઈ માટે ત્રિકોણ OAB સમકોણ થવાથી સમબાજુ પણ થાય માટે આપણે એનું ક્ષેત્રફળ શોધી નાખ્યું આજ સેમ વસ્તુ ફરીથી કે માટે સમબાજુ ત્રિકોણ ओ ए बी नो क्षेत्रफल बराबर सूत्र रहेसे वर्गमूल में 3 छेद में 4 गुणिया बाजू नो वर्ग હવે ખાસ સમજો ભાઈ તમને રકમ માં લખી ના બોલ શકે વર્ગમૂળ માં 3 1.73 લેજો તો લેવા હું આમ લખીશ 173 ના છેદ માં 100 બરાબર છેદ માં 4 જે છે એટલે 4 પણ લખીશ गुणिया बाजू नो वर्ग त्रिकोण की 3 3 बाजू ना 15 15 આવવાના છે એટલે बाजू 15 થવાની એટલે बाजू नो वर्ग છે એટલે 15 गुणिया 15 બે વખત કરશ હવે તમારે કરવો શું પડશે જુઓ 173 15 15 આ 3 જણને ગુણવાના અને પછી એને 400 વડે ભાગવાનું તમે આટલું કામ કરશો તમારો જવાબ આવશે 97.31 25 તમે કહેશો કે સર તમે પોઈન્ટ પછી 4 ડિજિટ લખાય ના માટે કારણ કે બુકની પાછળ 4 ડિજિટ માં જવાબ આવેલો છે ભાઈ તમે ઈચ્છો ને ભાઈ સર પાછળ ના તો ડિલીટ કરી નાખે 97.31 લખો તો પણ ચાલે અત્યારે ફિલહાલ તો જે જવાબ બુકમાં આવેલો છે તે હું લાવવાની કોશિશ કરી રહ્યો છું આ ગુણાકાર કરવાનું 400 વડે ભાગી નાખવાનું બરાબર છે ક્ષેત્રફળ છે એટલે લખીશું સેમીનો વર્ગ એટલે આ લોકો જે મને પહેલો સવાલ પૂછેલો છે એનો જવાબ ફટાફટ હવે આવી જવાનો શું પૂછેલો છે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું તો ભાઈ જવાબ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું કરીએ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ભાઈ લઘુવૃત્તાંશ નું કેટલું આવેલું આ રહ્યું 117.75 એમાંથી આ આવ્યું 97.3125 બાકી કરવી પડશે બાકીનો જવાબ આવશે 20.4375 સેમી ઓવર એકવાર ફરીથી કહી દઉં છું તમે અગર બે ડિજિટ લાવશો 20.43 કે રાઉન્ડ ફિગર કરીને 44 તો પણ ચાલશે જરૂરી નથી કે 4 ડિજિટ માં લખો અત્યારે તો બુકનો જવાબ મને ખ્યાલ છે એટલે હું 4 ડિજિટ માં લખું છું એક્ઝામ માં યાદ રાખવાની જરૂર નથી એક જવાબ આવી ગયો હવે મારે લાવવાનું છે ગુરુવૃત્તખંડનો ક્ષેત્રફળ જો આ લઘુવૃત્તખંડ હોય તો ગુરુવૃત્તખંડ માટે મારે શું કરવું પડશે આખા વર્તુળમાંથી લઘુવૃત્તખંડને બાદ કરવો પડશે તો ચાલો હવે આપણે શોધી કાઢીએ વર્તુળનું ક્ષેત્રફળ આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું ભાઈ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર જેમાં પાઈ ની કિંમત 314 ના છેદમાં 100 લખો ત્રિજ્યા નો વર્ગ એટલે કે 15 ગુણ્યા 15 બે વડાવડા 50 દૂ 100 157 દૂ અને હજુ પાંચ વડાવ 10 50 50 5 તાલી 15 હવે ઉડાવવાના છેદમાં 10 રહેવા દઈએ 15 તાલી 45 ભાઈ 157 ને તમારે 45 વડે ગુણવાનું બરાબર છે અને 10 વડે ભાગશો 157 ને 45 થી ગુણશો જવાબ આવશે 60065 છેદમાં 10 છે એટલે 65 થી 1 પોઈન્ટ કાપી નાખો તો 706.5 સેમી નો વર્ગ થશે પણ તમારે શોધવાનું છે બે નંબર પર ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ
માટે શું કરવાનું આખા વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું આખા વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું એમાંથી લઘુવૃત્તને બાદ કરી દેવાનું માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ચાલો આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણે કહીશું કે ભાઈ 706.5 માઈનસ લઘુ વૃત્તખંડનું કેટલું આવ્યું તો ભાઈ 20.4375 બાકાથી કરશો જવાબ આવશે 686.0625 સેમી ઓવર બરાબર છે તો આ સાથે તમારો દાખલો નંબર જે 6 છે તે પૂરો થાય છે હવે સાંભળજો આના પછીના જેટલા પણ દાખલા આવશે કે ચેપ્ટરમાં જેટલી પણ વસ્તુ છે બધું ઓમિટ કરી દીધેલું છે ડિલીટ કરી દીધેલું છે બાકી બચે છે એક જ વસ્તુ અને એ છે ઉદાહરણ 2 તો ઉદાહરણ 2 જે છે ને તેને તમને આટલા વાળા દાખલા જે સમજાવ્યા ને એની ઉપરથી એક સામાન્ય દાખલો છે ઉદાહરણ 2 જે તમે આરામથી દાખલા કરી શકશો બરાબર છે તો આ સાથે આપણો આ ચેપ્ટર અહીંયા પૂરો થાય છે